गुजरात इंडस्ट्रीयल सिक्योरिटी फोर्स एले के जीआईएसएफ में भर्ती प्रक्रिया में कौभाड़ आक्षेप सीईओ आरडी बरंडाए फगाव्या छे। तेमणे कह्युं छे के आ संस्था में सीधी भर्ती कराती ज नथी, तमाम भर्ती प्रक्रियाओ ऑनलाइन माध्यम थी थाय छे अने भर्ती प्रक्रियानु सीसीटीवी केमेराना माध्यम थी मॉनिटरिंग पण थतुं होय छे। तेमणे भर्ती प्रक्रिया निष्पक्ष गणावी छे अने युनियननी मांगणी न संतोषाता तेओ आवा पायाविहोण आक्षेप करता होवानो पण तेमणे दावो कर्यो छे। महत्वपूर्ण छे के भावनगरना दलित अधिकारी मंचना मावजी सरवैयानो आक्षेप हतो के जीआईएसएफ में थयेली भर्ती में कौभांड आचरायुं छे। सरवैयानो आक्षेप छे के जे लोकोए क्यारे होमगार्ड में फरज बजावी नथी तेवा लोकोनी पाछला बारणेथी भर्ती करवामां आवी छे। गुजरात इंडस्ट्रीयल सिक्योरिटी फोर्स एटले के जीआईएसएफ नी अंदर बहु मोटू भर्तीनी अंदर कौभांड थयुं छे, आवो आक्षेप करी रह्या छे ગુજરાતના રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના ઉપપ્રમુખ માવજીભાઈ સરવૈયા। માવજીભાઈ અમારી સાથે જોડાયા છે, સીધી તેમની સાથે વાત કરું। માવજીભાઈ, શું છે આપનો આક્ષેપ અને કઈ રીતે આ ભરતીની અંદર કૌભાંડ થવા પામેલ છે? ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ સોસાયટી એટલે જીએએસએફ 1997માં સ્થાપના થઈ હતી કે ગુજરાતના બે રોજગારો છે અને રોજગારી મળે, એના ચેરમેન તરીકે છે ગૃહ સચિવ છે ગુજરાત રાજ્યના અને સીઓ તરીકે છે, ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર તરીકે છે નિવૃત્ત આઈપીએસ। એટલે 2011માં ભરતી કરી, જીઆરડીના કાર્ડ લીધા ખોટા એને, 2021માં જે ભરતી કરી, જે લોકો હોમગાર્ડ કોઈ દી જોયું જ નથી, હોમગાર્ડમાં કોઈ દી હતા જ નહીં એવા જામનગર જિલ્લા, ભાવનગર જિલ્લા, અમદાવાદ અને ગુજરાતના દરેક રાજ્યમાંથી 2000 લોકોને જે હોમગાર્ડ નથી એના પૈસા લઈને ભરતી કરવામાં આવી છે। આ બાબતે ગૃહપ્રધાન, ગૃહ સચિવ, ચેરમેન અને અમે અમારા સીઓને રજૂઆત કરી છે। આજે મેં ડીજી સાહેબને એક પત્ર લખીને રજૂઆત કરી છે કે આના જે લોકો ભરતી કર્યા છે એના સર્ટિફિકેટનું વેરિફિકેશન કરાવો, જો સર્ટિફિકેટ વેરિફિકેશન થાય તો કેટલું કૌભાંડ થી બહાર આવે એમ છે। આ માની લો અમે એ લોકોને માહિતી માંગી હતી, જે હોમગાર્ડ કમાન્ડન્ટ માંગેલી હતી, એ કહે છે કે આમાં એક પણ વ્યક્તિ હોમગાર્ડમાં ભૂતકાળમાં હતા નહીં અને છે નહીં, જે લોકોના નામ છે એ જીએસએફ એવા લોકોને ઓર્ડર આપ્યા છે। આ જીએસએફ ગુજરાત રાજ્ય ઇન્ડસ્ટ્રી સિક્યુરિટી ફોર્સ સોસાયટી બરંડા સાહેબે જે ઓર્ડર આપ્યા છે એ ઓર્ડરની કોપી છે। આ તમે વિચાર કરો, આ એના નામ છે, કેટલા એટલા ઘણા લોકો જે નોકરી કરતા હતા એ ખરેખર હોમગાર્ડમાં કોઈ છે જ નહીં। પછી માવજીભાઈ, આની અંદર આ તમે કહો છો ભરતી કૌભાંડ થયું છે, તો આની અંદર શું લાયકાત હતી? આમાં કૌભાંડની શંકા ક્યાં છે? આપનો આક્ષેપ કઈ જગ્યાએ છે? કૌભાંડની આક્ષેપ નહીં કે ભાઈ, ગુજરાત ઇન્ડસ્ટ્રી સિક્યુરિટી ફોર્સ દ્વારા જાહેરાત, સોસાયટી દ્વારા જાહેરાત આપવામાં આવી કે જે ગુજરાતના જે લોકો નિવૃત્ત છે, જે પોલીસ નિવૃત્ત છે, જે આર્મી નિવૃત્ત છે, જે હોમગાર્ડ નિવૃત્ત છે એની ભરતી કરો, અમને કોઈ વાંધો નથી, પણ જે લોકો હોમગાર્ડમાં નથી, જે આર્મીમાં નથી, જે એસઆરપીમાં નથી એવા લોકોની ભરતી કેમ કરી? નિયમ એમ છે કે જો પોલીસની ભરતી થાય તો એમાં 12 પાસ જોઈએ, એને દોડ કરેલી હોવી જોઈએ, તો આ લોકો તો બહારથી લાવીને મૂકી દીધા છે, કોઈ કોઈ પરીક્ષા પાસ કરી નથી, એવા લોકોની ભરતી કરી એની સામે અમારો આક્ષેપ છે। અત્યાર સુધી કેટલા લોકોની ભરતી કરવામાં આવી છે અને આમાં પૈસાનું કોઈ ભ્રષ્ટાચારની વાત કરો છો? બધા તાલુકામાં એના એજન્ટો છે, ઓફિસના જે છે મુખ્ય જે અમુક અધિકારીઓ છે એના ખાતામાં પૈસા ટ્રાન્સફર થયા છે જામનગરથી, અને જે લોકોને પ્રમોશન, બીજો એ છે કે જે લોકોને પ્રમોશન આપ્યું છે અને જે લોકો 2-25 લાખના કૌભાંડ છે, કૌભાંડ કરે છે, જે એસઆરપીમાં હતા એવા લોકોની પણ ભરતીમાં કરવામાં આવી છે અને 2000 લોકોનું આ કૌભાંડ છે। અમારી વિનંતી એટલી છે કે આક્ષેપ નહીં, અમે ભૂલ હોય તો અમને જેલમાં પૂરી દો, પણ આનું સર્ટિફિકેટ વેરિફિકેશન કરાવો એકવાર, એટલે દૂધનો દૂધના પાણીનો પાણી થઈ જશે। કેટલું વળતર આપવામાં આવે છે એક વ્યક્તિને અને એક વ્યક્તિને અંદર સિલેક્ટ કરવા પાછળ શું થઈ કરવામાં આવ્યું છે? અત્યારે જીએસએફના દરેક ગાર્ડ જિલ્લા 20-20 વર્ષથી અમે બધા નોકરી કરી છીએ, હું જીએસએફનો ગાર્ડ પણ છું, અમને 22,000 કે 21,000નું બિલ બને છે, એમાંથી અમારા પીએફ કપાય, ઈએસઆઈ કપાય અને એસ્ટાબ્લિશ સર્ચ કપાય અને અમને 12-13 હજાર અમારા હાથમાં આવે છે। કોઈ પણ વ્યક્તિ મારો જીએસએફનો કાર્ડ ઓફ થઈ જાય તો એને આર્થિક વળતર ન મળે છે, પણ જેમ તો 20 વર્ષથી જે અમે કામ કરીએ છીએ એની સાથે નવા લોકોને તાત્કાલિક લોકો ભરતી કરે છે અને ગેરકાયદેસર ભરતી કરે એની અમારા વાંધો છે। શું તમારી સરકાર પાસે અપેક્ષા છે અને અત્યાર સુધી તમે ક્યાં ક્યાં સુધી રજૂઆત કરી છે, કેમ કાંઈ પરિણામ નથી મળ્યું? જો તમે સાચા હો તો રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા માનની જિજ્ઞેશભાઈ મેવાણીએ આથી 6 મહિના પહેલા આ બાબતે રજૂઆત કરી હતી અને અમે છેલ્લા 1 વર્ષથી લડત ચલાવીએ છીએ, પણ આ જાડી સાંભળીની સરકાર અમારું કોઈ સાંભળતું નથી, અમે ક્યાંય પુરાવા સાથે અમને સાથે બેહાડો, અમે પુરાવા આપીએ ક્યાં ક્યાં ખોટું થયું છે અને તમે ખાલી એટલો આદેશ આપો, તપાસનો આદેશ આપો કે સર્ટિફિકેટ વેરિફિકેશન થાય એટલે કેટલાય લોકો જેલમાં જાય એમ છે। આ બાબતે અમારી લડત છે, આખા ગુજરાતમાં અમે લડત ચલાવીશું। અત્યાર સુધી તમે આ રીતે રજૂઆત કરી છે, આક્રમકતા સાથે રજૂઆત કરી છે, પરિણામ નથી આવ્યું, હજુ પરિણામ નહીં આવે તો શું કરશો? પરિણામ નહીં આવતા ગુજરાત રાજ્યના 6,000 જે જીએસએફના ગાર્ડ છે એ ગાર્ડને સાથે રાખી અને દરેક જિલ્લામાં આવેદનપત્ર આપવામાં આવશે અને ગુજરાતમાં ગાંધીનગરમાં આંદોલન પણ કરવામાં આવશે। આ હતા રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના ઉપપ્રમુખ, તેમની પાસે આધાર સાથે આક્ષેપો કરી રહ્યા છે।
અને જો આવનારા દિવસોની અંદર આ સરકાર આ બાબતે ગંભીરતાથી નહીં વિચારે તો ચીમકી પણ આપી રહ્યા છે કે બધા જ ગાર્ડો ભેગા થઈ અને સરકાર સામે વિરોધ કરશે. અજીત ગઢવી, ટીવી 9 ભાવનગર. દલિત અધિકાર મંચના માવજી સરવૈયાએ આક્ષેપો કર્યા છે કે ભરતીમાં ચોક્કસ કૌભાંડ આચરવામાં આવ્યું છે, તેમની સાથે આધારભૂત પુરાવા હોવાનો પણ તેમણે દાવો કર્યો છે.